નમસ્કાર મિત્રો ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષા માટે ઉપયોગી બને તેવા પર્યાવરણના પચાસ જેટલા એમસીક્યુ જોઈશું તો દોસ્તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો તો પહેલો પ્રશ્ન જોઈશું ગરમ પાણી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલ છે તો તે આવેલ છે ઓપ્શન સી આસમ ખાતે પ્રશ્ન નંબર બે જોઈશું કઈ વનસ્પતિ શક્તિવર્ધક છે તો એ વનસ્પતિ છે ઓપ્શન સી અશ્વગંધા અશ્વગંધા વનસ્પતિ શક્તિવર્ધક વનસ્પતિ છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ બ્લુ વેલ ને કેટલા દાંત હોય છે તો જે બ્લુ વેલ હોય છે તેને ઓપ્શન ડી જીરો એટલે કે એક પણ દાંત હોતા નથી પ્રશ્ન નંબર ચાર ઓરિસ્સાનું રાજ્ય વૃક્ષ કયું છે તો ઓરિસ્સા રાજ્યનું રાજ્ય વૃક્ષ છે ઓપ્શન બી પીપળો ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈશું ભક્તિવન એ ક્યાં આવેલ છે તો ભક્તિવન એ ઓપ્શન બી ચોટીલા ખાતે આવેલ છે પ્રશ્ન નંબર છ કવચાના છોડમાં કયો ઝેરી તત્વ હોય છે તો જે કવચાનો છોડ હોય છે તેમાં ઓપ્શન સી શ્રીકની નામનું ઝેરી તત્વ હોય છે ચાલો પ્રશ્ન નંબર સાત જોઈશું સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની પંદર લાખ પ્રજાતિ નોંધાય છે જે પૈકી ભારતમાં કેટલી છે તો ભારતની અંદર ઓપ્શન સી એક્યાસી હજાર બસો ને એકાવન જેટલી જીવસૃષ્ટિ નોંધાયેલી છે માટી સૌથી વધારે ઉપયોગી બને છે તો વનસ્પતિના વિકાસ માટે ગોરાડું જે જમીન હોય છે તે સૌથી વધારે ઉપયોગી બને છે ચાલો પ્રશ્ન નંબર નવ ક્લાઉડેડ દીપડો કયા રાજ્યનું રાષ્ટ્રીય પ્રાણી છે તો જે આ ક્લાઉડેટ દીપડો છે તે ઓપ્શન એ મેઘાલયનું રાજ્ય પ્રાણી છે ચાલો પ્રશ્ન નંબર નીચે કઈ વનસ્પતિના મૂળ મૂળ શ્વસન ધરાવે છે છે તો એ વનસ્પતિ ઓપ્શન ડી એ અને સી એટલે કે ફોર અને તિવાર ચાલો પ્રશ્ન નંબર અગિયાર સજીવની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે તો સજીવની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ ઓપ્શન બી કાર્બન ડેટિંગ

સાવડી પોતાનો બચાવ કેવી રીતે કરે છે તો જે સાવડી છે તે પોતાનો બચાવ ઓપ્શન સી શરીર પરના કાંટા દ્વારા કરે છે પ્રશ્ન નંબર અઢાર નીચે પૈકી કયા ગુજરાતી પશુ ઓલાદને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે તો એ પશુ ઓલાદ છે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે આલારે ગધેડા કામી બકરી અને પાંચાલી ઘેટા આ ત્રણીને આ ત્રણેય ઓલાદને રાષ્ટ્રીય માન્યતા મળેલી છે ચાલો પ્રશ્ન નંબર ઓગણીસ સિંહ ને ચાર પગના કુલ કેટલા ભારતની અંદર વન મહોત્સવ ઓપ્શન સી ઓગણીસો પચાસ માં ઉજવવામાં આવ્યો હતો ચાલો પ્રશ્ન નંબર એકવીસ પ્રથમ વિશ્વ પર્યાવરણ સંમેલન ક્યાં આયોજિત થયું હતું તો સૌપ્રથમ વિશ્વ પર્યાવરણ સંમેલન ઓપ્શન એ સ્ટોકહોમમાં આયોજન કરવામાં આવ્યું હતું ચાલો પ્રશ્ન નંબર બાવીસ નીચે પૈકી કઈ વનસ્પતિ એક પર્ણી પંજાકાર સંયુક્ત પણ ધરાવે છે તો એ વનસ્પતિ છે ઓપ્શન સી લીંબુ ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ વાહનોના ધુમાડામાંથી નીકળતા સૌથી ઝેરી ધાતુનું પ્રદૂષણ કયું તો એનો જવાબ આવશે ઓપ્શન સી સીસુ પ્રશ્ન નંબર ચોવીસ નીચે પૈકી કઈ વનસ્પતિ સપુષ્પી છે તો એ વનસ્પતિ છે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં ચાલો પ્રશ્ન નંબર પચીસ પરવાળા એ કયા સમુદાય નું પ્રાણી છે તો જે પરવાળા છે તે ઓપ્શન સી કોષ્ટાંતિ સમુદાયનું પ્રાણી છે પ્રશ્ન નંબર છવ્વીસ પુષ્પનું સૌથી બહારની તરફથી ગોઠવાયેલું ચક્ર તો એ છે ઓપ્શન ડી વજુ ચક્ર ચાલો પ્રશ્ન નંબર સત્યાવીસ લીલ અને ફૂગ વચ્ચેના સહજીવી સંબંધને શું કહે છે તો લીલ અને ફૂગ વચ્ચેના સહજીવી સંબંધને ઓપ્શન સી કહેવાય છે પ્રશ્ન નંબર ઇકોલોજી શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો તો જે ઇકોલોજી ઇકોલોજી શબ્દ છે તે ઓપ્શન એ અનસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો ચાલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈશું એરાના સમૂહને શું કહે છે તો જે એરાનો સમૂહ હોય છે તેને ઓપ્શન ઓપ્શન સી બે ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર એકત્રીસ જોઈશું નીચે પૈકી કોનો ઇમારતી લાકડા તરીકે ઉપયોગ થતો નથી તો આનો જવાબ આવશે ઓપ્શન સી મવડો મહોડાનો ઉપયોગ ઈમારતી લાકડા તરીકે થતો નથી જ્યારે ચરુ શીશમ અને સાલનો ઉપયોગ ઇમારતી લાકડા તરીકે થાય છે ચાલો પ્રશ્ન નંબર બત્રીસ વંદાને કેટલી જોડ સંયુક્ત આંખો હોય છે તો એનો જવાબ આવશે ઓપ્શન એ એક જોડ ચાલો પ્રશ્ન નંબર તેત્રીસ એક જ પ્રકારના સજીવોને કારણે શેનું સર્જન થાય છે તો એક જ પ્રકારના સજીવોને કારણે ઓપ્શન સી પ્રજાતિનું સર્જન થાય છે પ્રશ્ન નંબર ચોત્રીસ પ્લાયવુડ તરીકે કોનું લાકડું છે તો પ્લાયવુ તરીકે ઓપ્શન ઓપ્શન ડી બંને વિધાન સાચા છે અને બીજું વિધાન પ્રથમ વિધાનનું કારણ છે પહેલું વિધાન જોઈએ તો વિષુવૃત્તની ઉત્તરે કે દક્ષિણે જતા વનસ્પતિની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે અને બીજું વિધાન જોઈએ તો વિષુવૃત્ત ઉત્તરે કે દક્ષિણે જતાં આહાર સૌથી નીચેના સ્તરે કેવા પ્રકારના સજીવો આવે છે તો જે આહાર શૃંખલા છે તેમાં સૌથી નીચેના સ્તરે ઓપ્શન બી વનસ્પતિ લીલ ઘાસ અને વૃક્ષો જેવા સજીવો આવે છે ચાલો પ્રશ્ન નંબર સાડત્રીસ

પર્યાવરણના મૂળભૂત પરિબળો કયા છે તો પર્યાવરણના મૂળભૂત પરિબળો છે ઓપ્શન સી એ અને બી એટલે કે સજીવ પરિબળ બચ્ચા પેદા કરે છે તો એ પ્રાણી છે ઓપ્શન સી સસલા ચાલો પ્રશ્ન નંબર તેતાલીસ તાજા પાણીના પ્રાણીઓને તથા વનસ્પતિના અભ્યાસને શું કહે છે તો તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને ઓપ્શન સી

કચ્છના રણનો સમાવેશ થતો નથી ચાલો પ્રશ્ન નંબર છેતાલીસ કાંજલી સરોવર રામસર સાઈડ ક્યાં આવેલ છે તો જે આ કાંજલી સરોવર રામસર સાઈડ છે તે ઓપ્શન બી પંજાબમાં આવેલ છે ચાલો પ્રશ્ન નંબર સુડતાલીસ ભારતમાં કેટલી જાતના સસ્તન પ્રાણીઓ જોવા મળે છે તો ભારતની અંદર ઓપ્શન સી ત્રણસો ને જાતના સસ્તન પ્રાણીઓ જોવા મળે છે પ્રશ્ન નંબર અડતાલીસ બિલાડી દિવસમાં કેટલા કલાક સુવે છે ઓપ્શન એ બાર ઓપ્શન બી ચૌદ ઓપ્શન સી સોળ અને ઓપ્શન ડી અઢાર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે બિલાડી દિવસમાં કેટલા કલાક સુવે છે બાર કલાક ચૌદ કલાક સોળ કલાક કે પછી અઢાર કલાક તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી લેલો ચાલો પ્રશ્ન નંબર ઓગણપચાસ બી એન એચ એસ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સંસ્થા નથી તો અઢારસો ને ત્યાં માં થાય પર્યાવરણ અંગેની નીતિ ઘડવામાં તેનું મહત્વનું યોગદાન છે આ ત્રણે ત્રણ વિધાન સાચા છે ચાલો પ્રશ્ન નંબર પચાસ કયા પક્ષીને સૌથી તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ હોય છે તો એ પક્ષી છે ઓપ્શન બી ફાલ્કન ફાલ્કનની આંખો દસટી વાળી હોય છે તો મિત્રો આ હતા વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પચાસ જેટલા એમસીક્યુ તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ પર જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તો મિત્રો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત